जो वातावरण आ जगत में जेटला नक्की मान्या ए करता पण वधारे विचार तमे वाचो छो न्यूज में सांभळो छो ने घणी वार क्या मानस ने हॉस्पिटल में एडमिट कर्यो हट्टो पट्टो मानस तो काई नतो અને અત્યારે ડોક્ટરે કીધું કે ને એટેક આવ્યો બ્રેન ડેડ થઈ ગયો અને માણસ 3 દિવસમાં ખતમ આગલા દિવસે જેણે પોતાના દીકરાને રાતના 12 વાગે વિડિયો કોલ કરીને કીધું હતું બેટા ડોક્ટરે કીધું કે મને સવારે ડિસ્ચાર્જ મળશે મેં એવા એવા શ્રાવક જોયા છે તમને યાદ હોય શંખેશ્વર પા જિયા નામની ધર્મશાળા છે પાછળ જ છે શંખેશ્વરમાં તમે મેઇન ડોરથી બહાર નીકળો દિશાવાળા વેદલિયા બાબુભાઈ વેદલિયા પરિવારે જિયા નામની 5 માળની ધર્મશાળા બનાવી चालू चौमास में मैंने समाचार मिला आ भाई गया इन दीकरा ने पूछा मैंने कि पप्पा ए रात का 12:30 बजे मारी सके मीटिंग करी मैंने के वीडियो कॉल की के कल सवेरे मैंने डिस्चार्ज मिली गई छ अचानक 2 बजे समाचार आया पप्पा नो ब्रेन डेड થઈ ગયો 2:30 વાગે એમને ब्रेन હેમરેજ થઈ ગયો લકવો લાગી ગયો અને 3:30 વાગે સમાચાર આવ્યા પપ્પા ગયા દર ગયા સોમવાર તમે કઈ ઉંમર છે ને તમારી કેવી કેપેસિટી છે કુછ નહીં ચલતા હોસ્પિટલ માં ગયા પછી કોઈ તમારી પાસે ન હોય તમે એકલા હો તમારી ચારે બાજુ લીલો શાંતિ હોય સન્નાટો હોય ઓર એ વખતે તમને ભય હે હું સાજો તો થઈ જઈશ ને એ મને દવા તો લાગુ પડશે કે નહીં પડે આહા હા હા કેટલા વિચારો સાચું બોલો એસી ની અંદર તમે બેઠા હો અને અચાનક તમને પોલીસ નો ફોન આવે હું તમને લેવા આવું છું મશીનો છૂટી જાય એસી માં ફૂલ એસી છે હો 16 પર લઈ આવેલ 16 પર આટલું જબરજસ્ત એસી ચાલે ઓર એમાં પોલીસ તો ફોન આવે દોસ્ત રેડી હો જા તમને હથકડીમાં જેલમાં લઈ જવાનું છે વાત કુછ નહીં સીધો પસીનો છૂટવા માંડે પણ એસી નું પાણી નીકળ્યું કે તમારો અંદરનો પસીનો આવી ગયો આ દસ સુકા બેડો તમારી જાતને તમે પૂછો ને કે મેં કોઈ એવી એવો ગુનો એવી કોઈ ગલતી એવું કોઈ પાપ કર્યું છે તો મારે ડરવાનું નહીં બાકી શા માટે ડરવાનું યાદ રાખજો ડરવું હોય જીવનમાં બે ચીજથી ડરો તમારા પાપથી ડરો અને નંબર બે પરલોકમાં દુર્ગતિથી ડરો આલોકમાં પાપથી ડરો પરલોકમાં દુર્ગતિથી ડરો આ સિવાય દુનિયામાં કોઈનો ડર રાખવાની છો તમે શેના ડર રાખે રોગના તમે શેના ડર રાખે મોતના તમે શેના ડર રાખે ઘરવાળી ભાગી જવાની છે ડિવોર્સ આપી દેશે હો અથવા એ એ લોકોને એવો વિચાર આપી જાય મને છૂટી કરી દેશે મને દીકરા સાથે ઘર ભેગી પિયર ભેગી રમારા કરી દેશે આવા બધા ડર રાખી અને આપણે કેટલા બધા કર્મ બાંધી શાસ્ત્ર લખે છે રોગનો ભય એ આર્ત ધ્યાન છે અને આર્ત ધ્યાનના ચાર પ્રકાર બતાવ્યા ઈષ્ટનો વિયોગની ચિંતા અનિષ્ટના સંયોગની ચિંતા રોગની ચિંતા અને તપનું નિયાણું આ ચારમાંથી ખાલી હું એક ઉપર તમને વાત કરવા માંગુ છું જેને પણ રોગની સતત ચિંતા હોય હા સાવધાની રાખો સાવધાની રાખવાની ના નથી પણ એમ કરતા કદાચ કર્મના ઉદયથી રોગ આવી ગયો પછી ડરો છો સા આજ નહીં તો કાલ એક દિવસ તો મારે પરલોકમાં જવાનું છે ને ડરવાનું શા માટે જે સમય મળ્યો છે એની અંદર હવે હું આરાધના કરી લઉં ગયા એને ભૂલી જાઉં જે થોડા ઘણા દિવસો બચ્યા છે માની લો કે કોરોના કે મ્યુકર માઇકોસિસ મને પરલોક ભેગો કરીને જ રહેવાનો છે એને જે કરવું હોય તે કરો રડીશ તો પણ જવાનો છે ડરીશ તો પણ જવાનો છે તો રડીને કે ડરીને જવું એના કરતા બેટર છે હસતા હસતા કેમ ના જાઓ આ કોરોનાની વચ્ચે કેટલાય એવા ભાગ્યશાળીઓના મોત સાંભળ્યા કે જો હસતા હસતા આરાધના કરતા કરતા ગયા છે અમારા એક મહાત્મા હતા હજી મહિના પહેલા તેઓ અમદાવાદમાં કાળ ધર્મા પામ્યા કેન્સર તો શરીરમાં કોઈ ડર કોઈ ડર કોરોના થયો પોઝિટિવમાંથી નેગેટિવ પણ થઈ ગયા અને અચાનક સાંજના સમયે સ્થંડિત થયા પાછા આવ્યા અને એનું બીપી ડાઉન થવા 10:30 થી એનું બીપી ડાઉન થયું એમને સુવડાવી દેવામાં આવ્યા મહાત્માઓએ નૌકાની ધૂન સંભળાવી ગુરુદેવ બાજુના ઉપાસનીમાં ગુરુદેવે એમને સમાચાર મોકલ્યા તમને હું નૌકા સંભળાવું સાંભળો અને જ્યારે સંભળાવતા હતા પૂછે છે સાંભળો છો હા બરાબર સાંભળો છો અને પોતે નૌકા બોલતા જ ગુરુના મુખે નૌકા સાંભળતા 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 અગી બાજુ રાખના હસતા હસતા 75 વર્ષની ઉંમરે કેન્સરની બીમારી કોરોનાની બીમારી વચ્ચે એમણે પોતાનો દેહ છોડી દીધો સંન્યાસ
નિપુણ ચંદ્ર વિજયજી મહારાજ તમારે ત્યાં ચોમાસુ કરી દીધેલું છે, યાદ છે નવસારીમાં એમણે ચોમાસુ કર્યું અને એમણે જીવનમાં વર્તમાન પત્ની સોળ માસ કમળ સિદ્ધિ તપ આવા તો ઢગલાબંધ તપશ્ચર્યા સહાયક આવ. પણ હું એ કહું છું કે બધું બાજુ પર મૂકો, મૃત્યુ વખતે જે સમાધિ મળી ને બહુ દુર્લભ. યાદ રાખજો જીવન છે ને પેપર છે, પેપર ટેન્થના બોર્ડનું એક્ઝામ પેપર આવે તથા જીવન પણ એક પેપર છે. આ વખતે તો નસીબદાર છે